નમસ્તે બાળ મિત્રો, ધોરણ 4 વિષય ગણિત એમાં આપણે પ્રકરણનો અભ્યાસ કરી છે. આગળ વધીએ તો આ બહુ સરસ તમને મજા પડે એવી પેટર્ન છે. આ પેટર્નમાં શું છે કે અહીંયા તમને શું આપેલું છે, એ બી સી ડી આપેલું છે, એ થી કરીને ઝેડ સુધી, જેને અંક સાથે સાંકળેલી છે. તમને ખબર છે કે અંગ્રેજી મૂળાક્ષરો કુલ કેટલા છે, 26 છે. તો આ રીતે એને અંક સાથે સાંકળેલી છે, બરોબર. હવે આમાં શું કરવાનું છે, હવે એક વિદ્યાર્થી જે છે, તમે આમાં ગુપ્ત સંદેશ એમાં કઈ રીતે આર્મી છે કે દેશની ટોપ સિક્રેટ એજન્સીઓ છે, તો એ ઘણી વખત શું કરે છે, કોડ વર્ડમાં વાતો કરે છે. આપણે પણ ઘણી વખત ભાઈબંધ સાથે, ભાઈબંધ જ્યારે સાથે નાસ્તો કરતા હોઈએ મિત્રો, તો ત્યારે પણ એમ જ ઘણી વખત કોડ વર્ડમાં વાતો કરીએ છીએ. આપણી સાથે જે ઘરમાં નાનું બાળક છે એ સમજે નહીં કે તું હમણાં આમ ન કર, આ જાય પછી કરજે. તો આપણે ખબર છે સ ની ભાષા બોલીએ છીએ, કે તું સ્મોસ હસ હમણાં આ સ્મમ ન સ્મસ કસ, કારણ કે નાના બાળકને એ ભાષા આવડતી નથી. પણ જો તમે રોજ બોલો તો એ બાળક કેચઅપ કરી લે છે, એ સમજી જાય છે કે બે શબ્દોની વચ્ચે સ બોલાય છે અને આ રીતે વાક્ય બને છે. તરત જ કેચઅપ કરી લેશે અને પછી સમજી પણ જશે. તમે જો રોજે રોજ એની સામે બોલશો તો એ સમજી જશે કે બે શબ્દોની વચ્ચે આપણે શું બોલીએ છીએ, સ, રોસ મોજ, રોસ મોજ, રોજ, બરોબર. તો આ રીતે પછી વાક્ય સમજી જશે. તો અહીંયા પણ તમારે અહીંયા ગણિતમાં એ જ રીતે પેટર્નના ઉપયોગથી શબ્દો વાક્યો બનાવવાના છે. જુઓ તમારા પાન નંબર 115 ગુપ્ત સંદેશ આપેલો છે અને આ રીતે તમારે કોઠો છે, અડધો છે, તમારે બાકીનો પૂર્ણ કરવાનો છે. મેં અહીંયા તમને પૂર્ણ કરીને બતાવ્યો છે. હવે એમાં એક કોડવર્ડ આપેલો છે, ધ્યાનથી જુઓ. એમાં લખેલું છે 10, 21, 13, 16. હવે એણે એમ કીધું 10, 21, 13, 16 ચિઠ્ઠીમાં 10, 21, 13, 16 એમ લખીને મૂક્યું. હવે આનો મતલબ શું, આ શબ્દનો અર્થ શું, કેટલી માથાકૂટ કરી એની મિત્રે કે આ 10, 21, 13, 16 એટલે શું છે, કંઈ ખબર પડતી નથી. પણ હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ, હવે એને મૂળાક્ષરો સાથે આપણે સાંકળીએ, બરોબર. 10, તો 10 ની સાથે કયો છે મૂળાક્ષર, જે, બરોબર. પછી છે 21, 21 સાથે કયો છે યુ. પછી છે 13, 13 ની સાથે કયો છે એમ. અને 16, 16 ની સાથે કયો છે તો પી. હવે જ્યારે આપણે અંકને મૂળાક્ષર સાથે સાંકળીએ છીએ ત્યારે શબ્દ બને છે આ જે યુ એમ પી, એટલે કે જમ્પ. તો આ રીતે આપણે અક્ષરોને અંક સાથે સાંકળતા આ રીતે વાક્ય બને છે. તો બરોબર, આના ઉપરથી તમને એક્સરસાઇઝ છે કે ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ લખવું હોય, બરોબર. હવે તમને શબ્દ આપી દીધો છે ગુડ મોર્નિંગ, હવે તમને આ ગુડ મોર્નિંગ કોડ વર્ડની ભાષામાં લખવો છે. તો સૌથી પહેલા તો એનો સ્પેલિંગ તમને ખબર હોવી જોઈએ. ગુડ મોર્નિંગ નું સ્પેલિંગ શું થશે, જી ડબલ ઓ ડી એમ ઓ આર એન આઈ એન જી, બરોબર. હવે આ ગુડ મોર્નિંગ નો સ્પેલિંગ છે, એના ઉપરથી તમારે અંક સાંકળવાના છે. આપણે લખીએ ગુડ મોર્નિંગ, બરોબર. આ શબ્દ છે તો હવે જે નિયમ હતો કે એને અંક સાથે સાંકળો, તો જી સાથે તમારે જોવાનું શું છે, 7, ઓ સાથે શું છે, 7, 15, 15, બરોબર, ડબલ ઓ 7, 15, 15. ડી સાથે શું છે, 4, એટલે ગુડમાં આપણે શું કરશું, 7, 15, 15, 4. જ્યારે આપણે મેસેજ મૂકશું ત્યારે શું લખશું, 7, 15, 15, 4, એટલે કે શું થશે, ગુડ. તો આ જ રીતે મોર્નિંગમાં આગળ વધવાનું છે, એમમાં આવશે 13, વળી ઓમાં આવશે 15, સમજાય ગયું ને. તો આ રીતે તમે બીજા ઘણા બધા શબ્દો વાક્યો પણ લખી શકો છો. અને એકના એક નિયમને બદલે તમે નિયમને બદલાવી પણ શકો છો. દાખલા તરીકે
ઓન ધ મૂન તમારા એક્સરસાઇઝ છે પાન નંબર 116 ઉપર મીટ મી ઓન ધ મૂન એનો આ નિયમ સાથે ઉપયોગ કરીને તમારે લખવાનું છે એટલે કે મીટ છે તો એમ છે એટલે અહીં આગળ લખવાનું એમ બરોબર ઈ છે એટલે અહીં આગળ લખવાનું ડી આ રીતે કોડ વર્ડ વાપરી અને તમારે વાક્ય બનાવવાના છે બહુ મજા આવે એવી આ એક્સરસાઇઝ છે બરોબર કરશો ને બધા નોટ પછીમાં સમજાઈ ગયું